શહેરમાં એકસો ત્રીસ પીયુસી સેન્ટરો છે જે બે દિવસની હડતાલ પર છે કે વર્ષ ઓગણીસો છન્નુ માં બાદ પીયુસી કરાવવાનો ભાવ વધ્યો નથી સરકારે પીયુસીના દંડની જોગવાઈમાં વધારો કર્યો છે પરંતુ સુરત જિલ્લાના પીયુસી સેન્ટરના માલિકો પીયુસી કઢાવવાના ભાવમાં વધારો કરવા માંગ કરી રહ્યા છે સુરત જિલ્લા પીયુસી એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પીયુસી કાઢવાનો ભાવ ઓગણીસો છન્નું થી આજ સુધી વધારવામાં આવ્યો નથી તેવીસ વર્ષ જૂના ભાવમાં જ પીયુસી કાઢી આપવામાં આવે છે જેથી ખર્ચા પોસાતા નથી આ સમયમાં સરકારી અને ખાનગી સેવાઓનો ભાવમાં એક હજાર ગણાનો વધારો થયો છે તો આ ભાવમાં પણ વધારો કરવામાં આવે તેવી માગણી કરી છે વધુમાં પીયુસીને ઓનર્સ એસોસિએશને પહેલાં પણ તંત્ર સામે અનેક રજૂઆતો કરી હતી પરંતુ આ અંગે કોઈ જ પ્રતિક્રિયા આવી ન હતી જેથી આ વખતે બે દિવસની હડતાળ પાડીને ચીમકી આપી છે કે આગામી દસ જાન્યુઆરી સુધીમાં પીયુસી કાઢવાના ભાવમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તો અમે અસ્થાયી સમય સુધી હડતાળ પાડીશું કે પછી કાયમી ધોરણે પીયુસી સેન્ટરો પણ બંધ કરી શકીએ છીએ શહેરના એકસો ત્રીસ જેટલા પીયુસી સેન્ટરો બંધ છે બંધ પીયુસી સેન્ટરો પર એક પોસ્ટર પણ લગાવવામાં આવ્યું છે જેની પર લખ્યું છે કે ખર્ચા ન પોસાતા હોવાને કારણે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ તમામ પીયુસી સેન્ટરો બંધ રહેશે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ